આજે રાજ્યનો પહેલો રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ પ્લાન્ટ ખેડામાં આવેલા સીએમઆર કટારિયા પ્લાન્ટમાં જઈને દિવ્ય ભાસ્કરની ટીમે કાર સ્ક્રેપિંગની આખી પ્રોસેસ જાણી. જોકે તે પહેલા જાણીએ કે કસ્ટમરની જૂની કાર અહીં લાવવાની શું પ્રોસેસ હોય છે. કસ્ટમર અપના ઇન્ટરેસ્ટ એક્સપ્રેસ કરતા હૈ, અપની ઇન્ક્વાયરી દેતા હૈ, અપની જો ઉસકે પાસ સ્ક્રેપ કરને વાલી ગાડી હૈ ઉસકી ડિટેલ ફિલ કરકે હમે ફોર્મ દેતા હૈ, ઓર ફિર હમ ઉન ઉસ ઉસ નીડ્સ કો હમ અપને કોલ સેન્ટર કે થ્રુ કોન્ટેક્ટ કરતે હૈ, ઉનકો હમ સાઇટ પે જાકે ઉનકા ઇવેલ્યુએશન કરતે હૈ, ઉનકે ડોક્યુમેન્ટ્સ કો ચેક કરતે હૈ, ઓર હર તરીકે સે ઉનકી તસલ્લી દેતે હુએ ફિર હમ એક રીઝનેબલ પ્રાઇસ એક દૂસરે કે સાથ એક્સચેન્જ કરતે હૈ, એગ્રી કરતે હૈ, ઓર ફિર હમ ઉનકી ગાડી ઉઠા લેતે હૈ, પ્રોક્યોર કરતે હૈ. આ રીતે કારની ખરીદી કરીને આ પ્લાન્ટમાં લાવીને તેને તોડવાની પ્રોસેસ કરાય છે, જે માટે કારને સૌ પ્રથમ તો વોશ કરીને ક્લીન કરી દેવાય છે. ત્યારબાદ આ કારમાં રહેલા નુકસાનકારક કેમિકલ દૂર કરવા ખાસ પ્રોસેસ કરાય છે. કારના અનેક રીયુઝેબલ પાર્ટસ અને એન્જિનને અલગ પાડીને તેને ડિસમેન્ટલ કરાય છે. ત્યારબાદ તેની બોડીના સ્ટીલમાંથી 50-50 કિલોના અલગ અલગ બંચ તૈયાર કરી દેવાય છે અને આ કારના રીયુઝેબલ પાર્ટસનું અલગ અલગ જગ્યાએ વેચાણ કરાશે. આ પોલિસી અંતર્ગત 6,550 કરોડનો સ્ટીલનો ભંગાર પણ મળતા જ હવે તેને વિદેશમાંથી ઇમ્પોર્ટ નહીં કરવો પડે. વિમુક્ત દવે સાથે કિશન પ્રજાપતિ, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.